આજની ઉદ્યમી મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરિવારને સંભાળવાની સાથે સાથે સામાજિક જવાબદારી પણ તેઓ સારી રીતે નિભાવી રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારમાં મહિલાઓ નાના નાના જૂથ બનાવી અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે. આવી જ સામાજિક અને સેવાકીય કામ કરતું એક મહિલાઓનું ગ્રુપ જામનગરમાં પણ કાર્યરત છે, જે ડિવાઇન લેડીઝ ક્લબ તરીકે જાણીતા બન્યા છે. તેમાં 100થી વધુ મહિલાઓ જોડાયેલી છે. આ ક્લબમાં શહેરની કોઈ પણ મહિલા જોડાઈ શકે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. ત્યારે આ ક્લબને કારણે મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ ક્લબનું શું કામ છે અને તેઓ કયા ધ્યેયને આધારે કામ કરે છે, ત્યારે આવો જાણીએ વિગતે. મારું નામ રાજશ્રી ઇન્દ્રવદન ગુસાણી. હું ડિવાઇન ક્લબની પ્રેસિડેન્ટ છું. એક વર્ષથી પહેલો જ પ્રોગ્રામ ગયો. પાણીતર, ચૂડલો, ગણપતિ શણગારવાનું બધી એક્ટિવિટીઝ આવી રીતે અમારી મહિલાઓ કરે છે. બધી ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને અમારા ડિવાઇન ક્લબ 7 વર્ષથી આ છે. અમારી ડિવાઇન ક્લબ ઘણી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ અમે મહિલાઓને. અને આવતા મહિને અમારે ફેશન શો છે, ઓપન જામનગર છે. એમાં એ કિડ્સ છે, સોલો છે, આપણે ગર્લ્સ બોયઝ અને કપલ રાઉન્ડ પણ છે. મારું નામ કોમલ આશીષ શેઠ છે. હું ડિવાઇન ક્લબમાં મેમ્બર છું. ડિવાઇન ક્લબ 7 વર્ષથી આ ક્લબ ચાલે છે, જે મહિલાઓના સશક્તિકરણ માટેની ક્લબ છે. આ ક્લબ મહિલાઓને આગળ આવવા માટે કે એ લોકોમાં જે હુનર છે એ દેખાડવા માટે એ લોકો નવા નવા પ્રોગ્રામ કરે છે, એમાં અમે લોકો ભાગ લઈએ છીએ. તો આ ક્લબને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા માટે તમે, અમારામાં જે સ્કિલ છે એ એવી જ જળવાઈ રહે, એના માટે તમે બહુ જ સરસ પ્રોગ્રામ કરો છો. તો આવા જ પ્રોગ્રામ કરતા રહેજો. જેવા કે એ લોકોએ આ વખતે ચૂડલાની કોમ્પિટિશન રાખેલી, પાનેતરની કોમ્પિટિશન રાખેલી છે અને ગણપતિ ડેકોરેશનની જે કોમ્પિટિશન રાખેલી છે એમાં ઘણી મહિલાઓએ ભાગ લીધેલો હતો. તો આવા જ કોમ્પિટિશન એ લોકો કરતા રહીએ એવું અમે લોકો બધા ઈચ્છીએ છીએ. તો થેન્ક યુ ડિવાઇન ક્લબ કે અમે લોકોને અમારા હુનર અમે એમાં આપી શકીએ અમારું.